नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन्स मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळामां आपनું ઓનલાઈન ટીચિંગમાં વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10ની અંદર ભાગ 1ની અંદર આટલે સુધી અભ્યાસ કર્યો હતો કે એક અજ્ઞાત દળથી તેઓ ક્ષણવારમાં એકબીજા સામે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? ને અત્યારે વળી અહીં વિસ્મય તેનો હાથમાં હાથ લઈને કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી એ કેટલાય ઘણું વધુ આધુનિક છે, એટલે કે અત્યારના જમાનાની જેમ આધુનિક લાગે છે. વલય વિજયે વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. વિરાટે તેને અટકાવીને કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજાએ ડરના મારે આપણે પણ કંઈ કરતા અટકાવશે, કે બીજું તો આપણને જે કંઈ કરતા હોઈએ છીએ તે પણ કરતા આપણને અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરેથી નીચે ઉતર્યા. દાદરા એટલે સીડી, કે પાછળની જે સીડી હતી ત્યાંથી એ લોકો નીચે ઉતરે છે. ત્રણેયના મનમાં થોડો ભય હતો, ભય એટલે બીક હતી, અને સાથે ઘણી બધી જિજ્ઞાસા, કારણ કે તેમને વિજ્ઞાન વિષયમાં ખૂબ રસ હતો, એટલે કંઈક નવી જાણવાની તેમની પૂર્વ ઈચ્છા હતી. પણ ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતારંગથી જળહળા રચના પાસે પહોંચ્યા અને ધ્યાનથી જોયું તો તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વણી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી, એટલામાં કોઈ જોવા ન મળ્યું. તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું, કે ક્યાંય દરવાજો કે બારી જેવું તેમને નજરે નહોતું પડતું. જાણે એક અખંડ રચના. અચાનક કે ભર ઉનાળાની રાત્રિએ રૂમમાંથી એસી કુલ કરી નાખ્યું હોય કે એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડાથાથી બરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો, ને અંડાકાર યાનમાં કોઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખુલી ગયું, કે યાન જે હતું એ કમળની પાંદડીઓની જેમ ખુલે છે. હજુ એ કંઈ વિચારે તે પહેલાં બીજી ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. કોઈ વિચાર કરે એ પહેલાં જ એ યાન થોડીક ક્ષણમાં બંધ થઈ ગયું હતું. નવાઈની વાત એ હતી કે તેઓ એની અંદર હતા. હવે નવાઈની વાત એ હતી કે તેઓ એ યાનની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશની ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો, એટલે ત્રણેયને એકદમ બીક લાગવા લાગી. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સધરાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો જ અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી, જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા વર્ષ, કેટલા કલાક વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પહેલાં યાનમાં કોઈ નહોતું, એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. થોડીવાર પછી સામેના ષટકોણ આકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. આ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવનને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરિસ્ટલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય. તેઓ નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કડાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાપણ નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી.
એટલી વામાં તે વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. તેણે વારા પરથી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથમાં વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેમના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલ્યા ગયા. તેઓ કેટલાક ષટકોણ આકાર બાંધકામ વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડી રંગનો જીવ હતો, જાણે ભેદી ભૂતાવણની દુનિયા એટલે કે ભૂતોની દુનિયા. હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠામાં આવો જ એક જીવ હતો જેની એક બેઠક વિશેષ ઊંચે હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા જ રાખશે? ની અટકણો કરતાં આ ઠંડા રતાસ્પડતા પરિસરમાં ત્રણેય શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું, એટલે ધ્રુજારી શરીરમાંથી પસાર થાય છે તેવી રીતે. બોસ લાગતા પરપ્રવાસીએ તેઓનું તરફ નજર માંડી અને પિયાનો વગાડતા હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળીઓ અટકી કે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રસ્તામાં તે અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીં પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા છો. ફરી પછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મયને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાવ્યું. તમે અત્યારે સૂર્યમાળના છઠ્ઠા ગ્રહની ના ઉપગ્રહ પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર સામ્રાજ્ય, અમારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. ભલેને વિચાર આવ્યો તેમ મનમાં અંગ્રેજીમાં વાક્યો ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ એમ કેમ છે એમ? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા પછી બોસનો ઉત્તર સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રી ભ્રમણ પામે એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગ અહીં પહોંચે છે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ એમ કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અમે અને તમારા જેવા બીજા માનવોને અપહરણ કરી અને તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માગીએ છીએ. આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતર છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો. તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદર કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા, એટલે ત્રણેય ધુજારી સાથે બીક લાગવા લાગી. વલય ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું, બંનેને તે આઈડિયા ખૂબ ગમ્યો. વલય અગાસીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી તેનો સફેદ રાખોડી શેરડો પેલો બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાય તરંગ લંબાઈના પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો. સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ તેનો રબરીઓ રાખોડી દે આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત જ એને સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી અને દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબરી પોચું શરીર વગળવા લાગ્યું. હવે આ ત્રણેયના જીવમાં જીવ આવે ત્યાં સુધી આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ, એટલે કે દોડધામ મચી ગઈ. બોસના ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજુએ ત્રણેયના મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું.
ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ ન કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલય પોતાની બેટરી હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા વલયને એને મમ્મી ઢંઢોળતા હતા. ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો છે, તારા બે ભાઈબંધો ક્યાંય ઊઠીને એના ઘરે ચાલ્યા ગયા અને આમ બેબાકડો બની બેટરી હાથમાં લઈને શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આખો સપના ઉપર જ આધારિત છે. તો અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. અસ્તુ.